गुड मॉर्निंग मित्रों, हवे अत्यार सुधीमां आपणे मित्रों 12मा धोरणनी अंदर सूचकांकनी अंदर मोस्ट ऑफ बधा दाखला पूरा करना छे, डी अने ई अने एफ ना मित्रों। हवे छे ने आपणे 2 मार्क्स वाला दाखला जे विभाग सी मां पूछाय, आवा 10-11 दाखला छे मित्रों। 2-3 दिवस आपणे दाखला करीशुं अने पछी आपणे चेप्टर 2 चलावीशुं मित्रों। हजु पण जो तमारा कोई मित्रो होय अने जो एमने आ लिंक जोती होय, वीडियो जोतो होय, तो बेफिकर मित्रो तमे आपजो एमने, कारण के विश्वनी अंदर सौथी मोटू दान ए विद्यादान छे मित्रो। एटला माटे मित्रो, जे कोई गरीब व्यक्ति होय, अत्यारे आ कोरोना महामारी ने कारणे घणा एवा आर्थिक मुश्किलमां छे मित्रो, तो आपणे एवा विद्यार्थीओने पण मदद करीशुं। तो आज आपणे જોઈએ મિત્રો આ 2 માર્ક્સ વાળા મોસાઈન બી દાખલા છે, બધા જ કરાઈસ, પરંતુ આપણે જેમ બોર્ડ ની અનુલક્ષીને જેમ દાખલા આવશે એમ આપણે કરતા રહીશું મિત્રો। પહેલો 7મો દાખલો છે, જોજો હવે ખાસ, કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો। आधार वर्ष तो सूचकांक 280 હતો, કહેવાનો મતલબ, અને ચાલુ વર્ષ તો વધીને કેટલો થઈ ગયો, 340। આ સૂચકાંક વધ્યો છે મિત્રો, સમજો 280 થી 340 થયો। તો વેતન 13500 થી વધી 14750 થયું, સૂચકાંક જેમ વધ્યો એમ વેતન પણ વધ્યું। તો કામદારને ફાયદો થાય કે નુકસાન, પ્રશ્ન એ બતાવે છે મિત્રો કે જ્યારે 280 સૂચકાંક હતો ત્યારે વેતન 13500 થયું, સૂચકાંક વધીને 340 થયો, તો વેતન 14750 એ ફાયદો છે કે નુકસાન, આપણે આ શોધવાનું છે મિત્રો। એટલે સિમ્પલ પદ મૂકવાનું છે આમાં, કેવું કે 280 સૂચકાંકે વેતન 13500, તો 340 એ કેટલો, આ સાચો અહીંથી ઓછો હશે તો નુકસાન, અને અહીંથી વધુ આવશે, સોરી એટલે કહેવાનો મતલબ કે જવાબ અહીંથી વધુ આવ્યો તો કામદારને નુકસાન થશે, અને જવાબ જો અહીંથી ઓછો આવશે આનાથી તો કામદારને ફાયદો થઈ ગયો કહેવાય મિત્રો। તો જોઈએ પદ મૂકીએ મિત્રો, આ રીતે આનો જવાબ આવશે, આ બાજુ લખીશું સૂચકાંક અને આ બાજુ લખીશું મિત્રો વેતન। ધ્યાન આપજો મિત્રો, 280 એ 13500 વેતન માટે 340 એ કેટલો, ચલો હવે માસ પ્રમાણે ગણતરી બાજુમાં કરી નાખીએ મિત્રો, 340 ગુણ્યા 13500 ભાગ્યા 280, ચલો કેટલો જવાબ આવે છે કેલ્સી ની અંદર કરી નાખીએ મિત્રો, તો આવે છે 16392 મિત્રો, કેટલો આવે છે 16392 16392.86। હવે તમે કમ્પેર કરો મિત્રો, અહીંયા 14750 હતું અને જવાબ આવે 16392, કહેવાનો મતલબ એમ કે જો સૂચકાંક આટલો વધે ને તો વેતન આટલું થવું જોઈએ, પરંતુ આ કામદારને તો વેતન કેટલું મળ્યું મિત્રો 14750, તો આ તો શું થયું કહેવાય, નુકસાન થયું કહેવાય, તો નુકસાન થાય
અને નુકસાન કેટલું થયું મિત્રો એની પણ ગણતરી કરીશું તો કેટલું નુકસાન થયું તો ચલો જોઈએ નુકસાન થાય એ તો ફાઇનલ મિત્રો પણ કેટલું તો 16392.80 ભાગ્યા ઓછા સોરી 14750 ચલો કેટલું નુકસાન માઈનસ 14750 1642 એટલે 43 જેટલું નુકસાન થાય 1642.80 નુકસાન થાય આ તમારો જવાબ મિત્રો તો અહીંયા ખાસ મિત્રો હરી કેવી રીતે કરવાનું 280 એ 1350 13500 માટે 340 એ કેટલા આ રકમ આનાથી આ રકમ વધુ આવી એટલે નુકસાન પણ ઓછી આવે તો શું કહેવાય મિત્રો ફાયદો કહેવાય ચલો બીજો દાખલો છે તમને વર્ષ આપી દીધું છે સરેરાશ માસિક વેતન આપી દીધું છે મિત્રો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપે છે તમારે વાસ્તવિક વેતન શોધવાનું છે દાખલા નંબર 8 છે વિભાગ સી ની અંદર સ્વાધ્યાયની વાત કરું છું મિત્રો એ આ સ્વાધ્યાયમાં છે સ્વાધ્યાય 1 માં મિત્રો તો બસ સૂત્ર છે વાસ્તવિક વેતન એટલે સરેરાશ માસિક વેતન 35000 ભાગે જીવન નિર્વાહ ખર્ચ 120 ગુણ્યા 100 બસ આ રીતે મૂકતા જવાનું મિત્રો સિમ્પલ દાખલો પરીક્ષામાં આવે આવો 40150 ગુણ્યા 100 43130 ગુણ્યા 100 અને 50160 ગુણ્યા 100 કેલ્સી ની અંદર જવાબ આપણે મિત્રો લખી દઈએ છીએ ચલો મિત્રો આપણે કેલ્સી ની અંદર ગણતરી કરી તો 35000 ભાગ્યા 120 ગુણ્યા 100 કરે સૂત્રમાં મૂકવાનું છે બીજું કશું જ કરવાનું નથી મિત્રો તો 29167.67 જવાબ આવ્યો એવી રીતે કેલ્સી ની અંદર ગણતરી કરી નાખવાની મિત્રો આ બીજો દાખલો આ એક છે મિત્રો સિમ્પલ હતો પણ વાસ્તવિક વેતનનો જે લાંબો દાખલો હતો એ શરૂઆતમાં બસ 4 વર્ષનો આપ્યો છે હવે જે છે ને મોસ્ટ આઈ મિત્રો છે તમને 3 હીરો કયા હીરો મિત્રો જે ક્લાસિયર પાસે ને ફિસર આ ત્રણ હીરો માંથી બે નો સૂચકાંક આપી દીધો હશે તમને ત્રીજો બાકી રાખશે મિત્રો એ શોધવાનું આવો દાખલો જ્યારે પણ આવે ત્યારે એક જ સૂત્ર યાદ છે આપણી પાસે આઈ એફ ફિસર બરાબર વર્ગમૂળમાં આઈ એફ ગુણ્યા આઈ બસ આ સૂત્ર છે ત્રણ માંથી કોઈ પણ બે ના આ બંને ના આપ્યા હોય તો એકદમ સરળ જો અહીંયા ના બંને ના આપ્યા હોય તો આ એક દાખલો છે એક દાખલો કરીશું એટલે 3 થી 4 દાખલા આવા આવી જશે બસ પહેલા તો આની અંદર કિંમત મૂકી દે એમની જે સૂચકાંક છે ચલો આઈએફ નો સૂચકાંક છે 222 વર્ગમૂળ ની અંદર આઈએફ નો છે 221.5 તમારે પાસે નો શોધવાનો છે હવે આ વર્ગમૂળ છે એ વર્ગમૂળ સામે શું થઈ જાય વર્ગ થઈ જાય કહેવાનો મતલબ એમ કે 222 નો વર્ગ બરાબર 221.5 ગુણ્યા i ની ચલો આનો વર્ગ કરી નાખો અને 221.5 ભાગ્યા કરવા લઈ લો એટલે આંકડો પૂરો થઈ જશે ચલો કેલ્સી ની અંદર આપણે એનો વર્ગ કરીએ મિત્રો કેલ્સીની અંદર મિત્રો આપણે વર્ક કર્યા પછી આને ભાગાકારમાં લીધો અને ભાગાકારમાં લાવ્યા પછી એને હવે જોઈ જોઈએ તો 49 284 ભાગ્યા
221.5 200 ने 22.50 आईपी एकदम सिंपल मोस्ट आईपी मित्रों आ दाखो आने सु लास्ट ईयर सुधारने पासे आ गए तो पण सेम आठ पद्धति અને જો આ બંને આપે હોય તો સિમ્પલ વસ્તુ હતી તો આ દાખલા આપણે આવા 2-3 દિવસ કરીશું પછી આપણે બીજું ચેપ્ટર મિત્રો ચલાવીશું હજુ પણ મિત્રો કોઈ પણ સમસ્યા હોય તો આપણો ફોન પર WhatsApp પર જણાવો પ્રશ્નો ઓકે થેન્ક યુ